જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ચાની હોટલ ચલાવતા પ્રણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. આપઘાત કરતા પહેલા યુવાને લખી હતી સુસાઇડ નોટ. ત્યારે શા માટે પરિણીત યુવાને કર્યો આપઘાત? મળતી માહિતી પ્રમાણે જેતપુરના મોટાચોક વિસ્તારમાં રહેતા જયેશ સૌરિયા નામના 33 વર્ષીય પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતક યુવાનને પરિણીત હિનાબેન ડાભી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. સાથે જ પ્રેમ સંબંધની જાણ હિનાબેનના પરિવારજનોને જાણ હતી, જેથી મૃતક પ્રેમિકા સહિત પરિવારજનો મૃતક યુવાનને બ્લેકમેલ કરતા હતા, જેને કારણે જયેશ સૌરિયાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આપઘાતના બનાવમાં મૃતકની પત્નીએ પોતાના પતિને મારવા મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકા બે સગીર સહિત 7 વ્યક્તિઓ સામે નોંધાવી હતી ફરિયાદ. ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકોની ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સૌરિયા, એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સૌરિયા, જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ 7 જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણજના લખતો ગયો છે, જેના આધારે પોલીસે 384 મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે. સુસાઇડ નોટમાં 10-15 લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે. તે આધારે પણ તપાસ ચાલુ છે. મરણજનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમને ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે, જેના આધારે FIR રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ તજવીજ ચાલુ છે. જે મરણ જનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે. તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ તજવીજ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેનું ઇન્ટ્રોગેશન ચાલુમાં છે. બંને વચ્ચે કેટલા સંબંધ છે? પ્રેમ સંબંધ હતો, પ્લસ સુસાઇડ નોટ છે એમાં પણ ઉલ્લેખ છે કે જે એમની પ્રેમિકા છે તે એમને એવું દબાણ કરતી હતી, તું તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે મૈત્રી કરાર કરી લે, આવો પણ ઉલ્લેખ છે. હા, આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણજનને એવી દબાણ કરેલ કે તે પોતે પરણિત હોય, મરણજના તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા, જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DP News ગુજરાતી.